વડોદરામાં પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ફેલ થયો. શહેરમાં વિના વરસાદે પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી. વડોદરામાં પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ફેલ થયો. શહેરમાં વિના વરસાદે પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી. વરસાદ રોકાયો છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજી પાણી ઓસર્યા નથી. વૈકુંઠ સોસાયટીમાં 4 દિવસથી પાણી ઓસર્યા નથી. પૂર્વની મોટાભાગની સોસાયટીઓમાં પાણી હજી નથી ઓસર્યા. હું વૈકુંઠનો રહેવાસી છું. વાઘોડિયા રોડ બાપોદ સોસાયટીની, બાપોદ જકાત નાકાની આગળ વૈકુંઠ સોસાયટી એક હાઈવેની નજીક આવેલી છે. છેલ્લા 21 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. બરાબર છે, જ્યારે પણ ચોમાસાની સિઝન આવે, થોડોક 1 ઇંચ કે 2 ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. કોઈ પણ પાણી, જે વરસાદી પાણી ભરાય છે એની કોઈ નિકાલની વ્યવસ્થા નથી. વિશ્વામિત્રીનું પાણી તો અહીંયા આવતું નથી, છતાં પણ વરસાદનું પાણી, ખાલી વરસાદ પડે ને તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે. એના માટે છેલ્લા આમ જોવા જઈએ તો 15 વર્ષથી પાણી ભરાઈ જાય છે. કારણ કે આજુબાજુનો વિસ્તારમાં જે વરસાદી કાસ હતી એ પૂરી દેવામાં આવેલી છે અને ગટર લાઇનની કોઈ વ્યવસ્થા નથી. બરાબર છે, અને છેલ્લા આ મહિનામાં આઈ થિંક 3જી વખત આ પાણી ભરાયું છે. આગલી વખતે જ્યારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પિંકીબેન આવ્યા હતા, એમને પણ અહીંયા એમને ખુદ અહીંયા ચાલીને નિરીક્ષણ કર્યું હતું. એમને આશ્વાસન પણ આપ્યું હતું કે હવે ફરીવાર આ સમસ્યા સર્જાય નહીં. ત્યારબાદ એમને કોઈ આ વિસ્તારમાં કોઈ કામગીરી કરેલ નથી. ધારાસભ્યો કોઈ દેખાતા નથી, કોર્પોરેટર દેખાતા નથી. હવે તો એક જ વાત કે કોઈ અહીંયા વોટ માંગવા આવતા નહીં. તમને લાગે છે કે કોર્પોરેટર અને ધારાસભ્યો ખોવાઈ ગયા? સાચી જ વાત છે ને, કોઈ દેખાતું નથી. 2 દિવસ પહેલા તો હમણાં ભાજપ સદસ્ય અભિયાન માટે આવી ગયા હતા, ઘરે ઘરે ફરીને લોકોને ઓટીપી માંગીને સદસ્ય બનાવતા હતા. હવે કેમ કોઈ આવતું નથી? હે અલ્પેશ, આ વખતે અમે વૈકુંઠ વાળા કોઈ પણ ઘર વેરો ભરીએ નહીં. શું કારણ? કારણ કે અમારે સમસ્યાનું સમાધાન થતું જ નથી. છેલ્લા કેટલા વખતથી પાણી ભરાય છે, આ મહિનામાં 3 વખત પાણી ભરાયું, કોઈ પણ ઉકેલ આવ્યો નથી. કોઈ પણ ગટર લાઈન ખોલી નથી. અમારે પાણીમાં રહે છે. આજે સવારની અમે કોઈ ચા પણ નથી પીધી. ચાની વ્યવસ્થા નથી. દૂધની થેલીઓ મોકલી આપો ઘરે ઘરે અમારે. અમારે હવે બહુ નાના નાના છોકરાઓ છે, ઘરના માણસો છે. અમે લોકો શું કરીએ? પાણીમાં ક્યાં જઈએ અમે? અમારા લોકોને કેટલી બધી તકલીફ છે. તકલીફ દેખવા કોણ આવે? ઘરમાં કેટલું બધું નુકસાન થયું છે અમારા માટે. કોઈ પણ હિસાબે અમારા સમસ્યાનું સમાધાન કરો અને પાણી કાઢી આપો. અનિતાબેન શાહ, સમસ્યા કાઢો. અમારે કોઈ સહાય બીજી નહોતી. બીજી સહાય અમે જાતે જ પૂરી કરીશું આજુબાજુ થઈને. ખાલી કે પાણીનો પ્રોબ્લેમ તમે પૂરો કરો, એટલે કોઈ વેરો બેરો ભરવાનો નથી. આ વખતે કોઈ ડબલ વેર આવે, ડબલ વેર આવે, એ ધંધો નહીં ચાલે. આ વખતે હમણાં હમણાં આ મહિનામાં 3જી વખત આવ્યું. ઘરમાં નાના છોકરા હોય, ઘરડા હોય, એ બધાની બી કાળજી લેવાની કે આનું આ ધંધો કરવા, પાણી સાફ કરવાનું. કોઈ વોટિંગ માટે ફટાફટ આવી જાય છે બધા. પહેલાં રજૂઆત કરી, પિંકીબેન આવ્યા હતા, પંપ મૂકીને પાણી કાઢ્યું થોડીક વાર, થોડાક 2 દિવસ પછી પાછું એઝ ઇટ ઇઝ. આજે લોકો જોવા બી નથી આવું 3 દિવસથી. કાલ 4 વાગ્યાનો વરસાદ બંધ થઈ ગયો પણ ટીપું પાણી ઉતર્યું નથી. બધા રહીશો જાતે જાતે બધું કરવાનું. સંગીતા પંડ્યા.